નમસ્કાર મિત્રો, આજે આપણે ગૂગલ શીટ વિશે અભ્યાસ કરીશું. ગૂગલ શીટ માટે મોબાઈલમાં એક અલગથી એપ આવે જ છે, તેને આપણે ઓપન કરીશું. ઓપન કરતાં જ આપણને અહીંયા એક આવો વ્યૂ જોવા મળશે, જેમાં જુદી જુદી ગૂગલ શીટની ફાઇલો આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે એની મુખ્ય બાબતો શું છે તેના વિશે અભ્યાસ કરીશું. જોઈએ, સૌ પ્રથમ આપણે આ ત્રણ આઇકોન ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણને જુદું જુદું મેનુ બતાવશે. રિસેન્ટ, શેર વિથ મી, સ્ટેર, ઓફલાઈન ફાઇલ્સ, બિન અને નોટિફિકેશન. જેવું આપણે ગૂગલ ડ્રાઈવમાં જોતા હતા તેવી જ રીતે રિસેન્ટથી શું આવશે, જે ફાઇલો આપણે અત્યારે હાલમાં ઓપન કરીએ છે એ ફાઇલો આપણને બતાવશે, જે ડિફોલ્ટ તરીકે બતાવશે જ આપણને. શેર વિથ મી, જે ફાઇલો આપણે કોઈ પણ લિંક દ્વારા આપણે ઓપન કરીએ છે એ ફાઇલો આપણા આ શેર વિથ મીમાં બતાવશે. સ્ટેર, તો સ્ટેર પણ ગૂગલ ડ્રાઈવમાં આપણે આ ઓપ્શન જોઈ જ ગયા હતા. સ્ટેર, જે ફાઇલને આપણે સ્ટાર આપ્યો છે એ આ સ્ટેર ફાઇલમાં બતાવશે. ઓફલાઈન ફાઇલ્સ, જો આપણે એને મેક અવેલેબલ ઓફલાઈન એવો ઓપ્શન સિલેક્ટ આપ્યો હશે તો ઓફલાઈન ફાઇલ્સની અંદર તમારી કઈ કઈ ફાઇલો છે તે બતાવશે. જ્યારે આપણું નેટ કામ ના કરતું હોય અથવા નેટ અવેલેબલ ના હોય ત્યારે આપણે આ ઓફલાઈન ફાઇલ્સની અંદર જે પણ ફાઇલ હશે તેને આપણે એક્સેસ કરી શકીશું. બિન, ડિલીટ કરેલી, રિમૂવ કરેલી બધી ફાઇલો બિનમાં હશે. બરાબર છે મિત્રો. હવે આપણે કોઈ પણ એક શીટ નવી કેવી રીતે બનાવવી તેના વિશે જોઈએ. તો નવી શીટ બનાવવા માટે મિત્રો એકદમ સહેલું છે. અહીંયા નીચે જમણી બાજુ પ્લસ ઓપ્શન આપેલો છે, એના ઉપર ક્લિક કરીએ. એના ઉપર ક્લિક કરતાં આપણને બે ઓપ્શન જોવા મળે, ચૂઝ ટેમ્પલેટ, ન્યૂ સ્પ્રેડ શીટ. બરાબર છે. ચૂઝ ટેમ્પલેટની અંદર ડિફોલ્ટમાં અલગ અલગ પ્રોફાઇલ, અલગ અલગ વ્યૂવાળા ટેમ્પલેટ આપણને આપેલા હશે, તે પ્રમાણે આપણું કોઈ આપણે કોઈ પણ એક પસંદ કરી શકીશું. અને ન્યૂ સ્પ્રેડશીટની અંદર આપણે જાતે કોઈ નવી એક્સેલ ફાઇલ અથવા નવી સ્પ્રેડશીટ ફાઇલ બનાવવાની રહેશે. તો આપણે અત્યારે હાલ ન્યૂ સ્પ્રેડશીટ ક્લિયર પર ક્લિક કરીશું. ન્યૂ સ્પ્રેડશીટ પર ક્લિક કરતાં જ આપણને અહીં એક શીટ ઓપન થશે. એનું ડિફોલ્ટ નામ જુઓ મિત્રો, અનટાઇટલ સ્પ્રેડશીટ છે. હવે અહીંયા જુઓ તો આપણે જેમ એક્સેલમાં આપણે કામ કરીએ છીએ એવી જ રીતે અહીંયા આપણે કોઈ પણ શીટ બનાવી શકીએ છીએ. માર્ક્સ નાખી છીએ, માર્ક્સ પરિણામ પત્રક બનાવી શકીએ છીએ, ટીચરની ડિટેલ નાખી શકીએ છીએ, શિષ્યવૃત્તિ માટે ડિટેલ કરી શકીએ છીએ, સ્ટુડન્ટનો બધો ડેટા આની અંદર કરી શકીએ છીએ. આપણી જરૂરિયાત પ્રમાણે આપણે કોઈ પણ શીટ બનાવી શકીએ છીએ. દાખલા તરીકે આપણે અહીંયા અત્યારે હાલ તાલીમ લઈ રહ્યા છીએ, તો કોણ કોણ મિત્રો અહીં તાલીમ લઈ રહ્યા છીએ તો એની એક શીટ પણ આપણે અહીંયા બનાવી શકીએ છીએ. દાખલા તરીકે આપણે અહીંયા હું લખી દઉં છું અત્યારે હાલ, કોઈ પણ એક સેલ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા લખવા માટેનો ઓપ્શન આવી જશે. નંબર, નંબર, બાજુમાં આપણે નેમ લખી દઈએ. બાજુમાં મેં ક્લિક કરી દઈએ. ઓકે, અહીંયા ખરાનું નિશાન ખરું કરી દઈએ. ઓકે, અહીંયા આપણે ખરું આપી દઈએ. અહીંયા જોઈ રહ્યો મિત્રો, નંબર અને નેમ એ બે વિગતો આપણે અહીંયા કરી દીધી છે. હવે સ્પ્રેડશીટનો ફાયદો શું? તો હવે આપણે તમામ જે અત્યારે હાલ તાલીમ લઈ રહ્યા છે એ મિત્રોને આની લિંક શેર કરીશું. આની લિંક શેર કરીશું એટલે તમામ મિત્રો એકી સાથે આ સ્પ્રેડશીટની અંદર લખી શકશે. તમામે તમામ મિત્રો એકી સાથે આ શીટને એક્સેસ કરી શકશે. એટલે મારે તમારા બધા જોડેથી અલગ અલગ ફાઇલો મંગાવવાની જરૂર રહેશે નહીં. બધા જ મિત્રો
આ જ ફાઇલની અંદર નામ લખી શકશે અને મારો બધો જ ડેટા આ જ ફાઇલની અંદર સેવ થશે। એટલે મારે અલગથી બધી અલગ અલગ ફાઇલો મેળવી એને કોપી પેસ્ટ કરવાની ક્યાંય આમાં જરૂર રહેશે નહીં। ચલો શેર કેવી રીતે કરવું એ જોઈએ। શેર કરવા માટે મિત્રો ઉપર અહીંયા પ્લસ અને એક મેનનો ઓપ્શન આપેલો છે, એના ઉપર આપણે ક્લિક કરીશું। એ શેરનો ઓપ્શન છે, જો ગૂગલ ડ્રાઈવમાં પણ આપણે જોઈ શકતા હતા। તો જો શેરમાં શેર પણ આપણે ગૂગલ ડ્રાઈવમાં જેમ ફાઇલ શેર કરતા હતા એમ આમાં પણ ફાઇલ શેર કરવાની છે। તો જો શેર એડ પીપલ ઓર ગ્રુપ્સ, એડ પીપલ ઓર ગ્રુપ્સની અંદર આપણે શું લખવાનું છે? તો કોઈ પણ વ્યક્તિનું જીમેલ આઈડી, બરાબર છે। તો અહીંયા આપણે હું એક જીમેલ આઈડી લખું છું અહીંયા, એ તમે તો અહીંયા જુઓ તમારામાં એડ હશે તો એ ઓટોમેટિકલી બતાવી દેશે। હવે નીચે જુઓ એક ઓપ્શન આપેલો છે એડિટનો, તો એડિટર એવો એક ઓપ્શન છે, એડિટર ઓપ્શન પર ક્લિક કરશો એટલે કયા ઓપ્શન ખુલશે જોઈ લઈએ। આપણે ફરીથી એક વખત યાદ કરી લઈએ, વ્યુઅર, કમેન્ટેટર એન્ડ એડિટર। જો મારે તમારા બધા જ પાસેથી કંઈક લખાવવું છે આ સ્પ્રેડશીટની અંદર તો મારે કયો ઓપ્શન રાખવો પડશે? એડિટર ઓપ્શન રાખવો પડશે। જો એડિટર ઓપ્શન નહીં રાખું તો તમે બધા આમાંથી કશું લખી શકશો નહીં। એટલા માટે થઈને આપણે અહીંયા એડિટર ઓપ્શન સિલેક્ટ કરીશું। જો તમારે એવી ફાઇલ હોય કે મારે ફક્ત ને ફક્ત બધાને બતાવવી છે, એમાં કોઈ એડિટ ના કરી શકે, તો આપણે એમાં કયો ઓપ્શન રાખીશું? વ્યુઅર ઓપ્શન રાખીશું, અને કમેન્ટેટર ઓપ્શન રાખશું તો કોઈ પણ વ્યક્તિ એમાં કમેન્ટ કરી શકશે, એટલે કે જોઈ શકશે અને કમેન્ટ કરી શકશે, એડિટ કરી શકશે નહીં, બરાબર છે મિત્રો। અહીંયા આપણે એડિટર રાખીએ અને નીચે એડ અ મેસેજ છે, એમાં મેસેજમાં તમે કંઈ પણ લખી શકો છો કે આ ફાઇલની અંદર તમારે શું કરવાનું છે, કેવી રીતે લખવાનું છે, કયા સેલની અંદર લખવાનું છે, એ બધી માહિતી તમે આની અંદર લખી શકો છો। આ ફાઇલ શેના માટેની છે એવી પણ વિગત, એટલે મેસેજમાં ટૂંકમાં કોઈ પણ પ્રકારનો તમારી ફાઇલને લગતો મેસેજ તમે લખી શકશો। હવે આ ફાઇલને આપણે શેર કરી દઈએ, આ ફાઇલને આપણે શેર કરી દીધી છે, નીચે મેસેજ પણ આવી ગયો છે પર્સન એડેડ। હવે આપણને એમ થાય કે આવી રીતે આપણે અલગ અલગ કેટલા બધા ઈમેલ આઈડી એક સાથે નાખવા પડે, તો આપણે એક લિંક ક્રિએટ કરવી પડે, અને લિંક કેવી રીતે ક્રિએટ કરવી એ જોઈ લઈએ આપણે અત્યારે હાલ। જુઓ પહેલી જ શીટ આવી ગઈ છે, એમાં તમે જોઈ શકો છો કે શેરિંગનો ઓપ્શન પણ એમાં બતાવી રહ્યા છે। હવે આપણે એ અનટાઇટલ સ્પ્રેડશીટ છે એની બાજુમાં જે ત્રણ આઇકોન છે એના પર ક્લિક કરીશું, એટલે આપણને કંઈક આવો વ્યૂ, અલગથી એક આવો ટેબ એના વિશેનું જોવા મળશે। હવે આપણે જો એડ ટુ સ્ટેર, એડ ટુ સ્ટેર, તો સ્ટેર ઓપ્શન પર ક્લિક કરી દઈએ, તો સ્ટાર પણ એને આપી દીધો આપણે, તો જે એમાં સ્ટાર પણ એને મળી ગયો। હવે શેર ઓપ્શન છે, તો શેર ઓપ્શન આપણે હમણાં હાલ જ જોઈ ગયા, અહીંથી પણ તમે ઓપન કરી શકશો। પછી મેનેજ પીપલ એન્ડ લિંક્સ, તો અહીંથી આપણે લિંક બનાવી શકીશું, મેનેજ પીપલ એન્ડ લિંક્સ। તો અહીંયા જોઈએ હુ હેઝ એક્સેસ, તો ઓનર કોણ છે અને એક જણને આપણે સેન્ડ કરેલું છે એ બતાવે છે। નીચે લિંક સેટિંગ છે, તો લિંક સેટિંગની અંદર રિસ્ટ્રિક્ટેડ લખેલું છે, ઓનલી પીપલ એડેડ કેન ઓપન વિથ ધ લિંક, તો આપણે એમાં ચેન્જ કરવું પડશે અને એક લિંક બનાવીને આપણે ગ્રુપમાં સેન્ડ કરવી પડશે। અહીંયા જુઓ રિસ્ટ્રિક્ટેડ લખેલું છે, એના ઉપર આપણે ક્લિક કરીશું, અહીંયા એરો ઉપર ક્લિક કરીશું, એ નીચે બીજો એક ઓપ્શન ખુલશે એની વન વિથ ધ લિંક, એના ઉપર આપણે ક્લિક કરી દઈશું એની વન વિથ ધ લિંક, એટલે આપણી પ્રોસેસ ચાલુ થશે, પરમિશન ગ્રાન્ટેડ, બરાબર। એની નીચે પાછા બીજા ઓપ્શન વ્યુઅર, કમેન્ટેટર એન્ડ એડિટર, એમાં આપણે મિત્રો અહીંયા એડિટર કરી દઈશું। એડિટર કરીશું એટલે હવે આ લિંક જ્યારે હું શેર કરીશ તો જેની પણ જોડે લિંક પહોંચશે એ તમામ મિત્રો આની અંદર લખી શકશે, બરાબર છે। તો હવે આપણે અહીંયા લિંક કોપી કરી લઈશું, કોપી કરવા માટે અહીંયા ઉપર એક ઓપ્શન આપેલો છે યુપીન, જો એના પર ક્લિક કરીશું એટલે નીચે હમણાં તમે મેસેજ વાંચ્યો જ એ પ્રમાણે અહીંયા કોપી થઈ જશે, અને જ્યાં તમારે
व्हाट्सएप में के बीजा कोई मध्यम थी मोकलवी हो तो त्या ते पेस्ट कर सकसो। पेस्ट कर आप लिंक ने मोकली सकीशू। बराबर है, जो नीचे पण आई गयु छे एनी वन विथ द लिंक। बराबर है, ओके। हवे आपणे आगळ जोईए, एमां बीजा ऑप्शन पण जरा जोई लईए। जो मैनेज पीपल एंड लिंक्स जोई लीधुं, अवेलेबल ऑफलाइन, अवेलेबल ऑफलाइन पर क्लिक करी दीए एटले ऑफलाइन में पण आपणे जोई शकीशुं। बराबर है, पछी डिटेल, आना विषेनी डिटेल बताशे। कॉपी लिंक, हवे आपणे लिंकनी कॉपी करी शकीशुं, करीने आपणे मोकली शकीशुं। सेंड अ कॉपी, કોઈપણને આપણે વોટ્સએપ કે જીમેલથી મોકલવું હોય તો સેન્ડ એ કોપી, મેક અ કોપી, તો અહીંયા નહીં આપણી કોપી થઈ જશે। ડાઉનલોડ, તો આ ફાઇલને આપણે ડાઉનલોડ કરવી છે તો ડાઉનલોડ પણ થઈ જશે। અને સેવ એઝ એક્સેલ, એક્સેલ તરીકે અહીંયા અહીંયા સેવ કરવી છે તો સેવ પણ થઈ જશે। જેવી રીતે ડાઉનલોડ ઓપ્શનમાં અહીંયા કરીએ આપણે, અહીંયા આપણને પરમિશન માંગી એલો આપી દીધું એટલે એ ફાઇલ આપણી ડાઉનલોડ થઈ ગઈ ઓટોમેટિકલી, એઝ એક્સેલ શીટ તરીકે આપણી એ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। બરાબર છે, અહીંયા તમે અલગ અલગ ફોર્મેટમાં પણ આ ફાઇલને આપણે ડાઉનલોડ કરી શકીશું। બરાબર છે, જોઈએ આપણે એ કેવી રીતે ડાઉનલોડ કરી શકીશું। એના માટે આપણે આ ફાઇલ ઓપન કરીએ, ફાઇલ ઓપન કરતા જ આપણે ઉપરની સાઈડ જે ત્રણ નાના નાના ટપકા દેખાય છે એ ત્રણ ડોટ ઉપર આપણે ક્લિક કરીશું। એ ડોટ પર ક્લિક કરતા જ અહીંયા જુદા જુદા ઓપ્શન ખુલી જશે, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, એક્સપ્લોર, જે આપણી જરૂરિયાત છે એ પ્રમાણે આપણે આમાં ઉપયોગ કરી શકીશું। એમાં આપણે અત્યારે હાલ જોવાનું છે શેર એન્ડ એક્સપોર્ટ, એના પર ક્લિક કરીશું એટલે અહીંયા જુઓ શેરનો ઓપ્શન પાછો ફરીથી ખુલી ગયો, મેનેજ પીપલ એન્ડ લિંક પણ અહીંયા આવી ગયું। એ તમે અલગ અલગ એક જ વસ્તુ અલગ અલગ જગ્યાએથી એક્સેસ કરી શકશો। અહીંયા સેવ એઝ પર ક્લિક કરીએ તો જો સેવ એઝ પર ક્લિક કરીએ એટલે અહીંયા જુઓ એક્સેલ, પીડીએફ ડોક્યુમેન્ટ, ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટ, વેબ પેજ, સીએસવી એટલે કરંટ શીટ, આ પાંચ ઓપ્શનમાં તમે તમારી જરૂરિયાત મુજબ એને સેવ કરી શકશો। દાખલા તરીકે તમે કોઈ એક્સેલ શીટ એવી બનાવી છે કે જેમાં વિદ્યાર્થીઓની હાજરી પૂરાઈ જાય, દર મહિને દરરોજે દરરોજ ભરાતી જાય અને દર મહિને આખા તમામ વિદ્યાર્થીઓની હાજરી એમાં પૂરાતી જાય, તો દર મહિને એમાં હાજરી પૂરાતી જાય તો એ હાજરી ની આપણે ફાઇલ આપણે ડાઉનલોડ કરીએ। આ મહિનો પૂરો થયો, હવે એ મહિનાના અંતની અંદર આપણે એ ફાઇલ ડાઉનલોડ કરી લઈએ તો એ એક્સેલ ફાઇલ આપણા કોમ્પ્યુટરની અંદર, આપણા મોબાઈલની અંદર સેવ થઈ જશે। પછી તમે એનું ફોર્મેટ, પછી તેના તમે એમાં બીજું કંઈ બીજા આગલા મહિનાની તારીખો એમાં નાખી શકશો એટલે આપણી એ ફાઇલ દરેક મહિના વાઇઝ આપણે એમાં સેવ કરી શકીશું। એટલે એમાં પણ આપણને એવી સરસ મજાની સુવિધા આ સ્પ્રેડશીટ પૂરી પાડે છે। બરાબર છે, તો જો અહીંયા આપણે એઝ એક્સેલ તરીકે આપણે ડાઉનલોડ કરી આપણે અહીંયા સેવ કરવાનું કહ્યું હતું, તો જો અહીંયા સ્પ્રેડશીટનો ઓપ્શન અને બાજુમાં એક્સેલનો ઓપ્શન અહીંયા ઓપન થઈ ગયો છે। બરાબર છે મિત્રો, તો આ રીતે આપણે ગૂગલ શીટને એક્સેસ કરી શકીએ છીએ અને આપણું કામ સરળ બનાવી શકીએ છીએ કે કોઈ પણ જગ્યાએ એક સાથે બધા વ્યક્તિઓ એક જ શીટમાં કામ કરશે અને આપણે આપણું કામ સરળ બનાવી શકીશું। બરાબર છે મિત્રો, આ રીતે તમે પણ હવે ગૂગલ શીટનો ઉપયોગ કરશો એવી આશા રાખું છું અને આના માધ્યમથી તમે તમારું કામ સરળ બનાવી શકશો। તો અહીંયા હવે આપણે આટલેથી પૂર્ણ કરીએ, નમસ્કાર।